मारी शाळा KKBS शैक्षणिक चैनल मां आप सौनु हसमुख दोरडा स्वागत करे छे। आजे आपणे धोरण 9 गुजराती विषय नी काव्य अथवा तो कविता एक सांज समय शा मळ्यो कविता ने भणवानी छे। आ कविताना कवि नरसिंह मेहता छे। तो सौ प्रथम आपणे कवि परिचय टूंक मां जोई लईए। नरसिंह मेहता नो समय गाळो आश्रे 15मो शतक मानवामां आवे छे। भावनगर पासेना तळाजा गामनी अंदर तेमनो जन्म थयो हतो। तेमनुं बाळपण जूनागढ़नी अंदर वीत्युं हतुं। तेमने गुजराती भाषाना आदि कवि तरीके नुं बिरुद मळेल छे। हिंडोळाना पदो, वसंतना पदो, कृष्ण लीलाना पदो, भक्तिबोध ना पदो वगैरे पदो मां तेमनी कविता जे छे ते आपणने प्राप्त थाय छे। साथे साथे झूलना छंदनी अंदर नरसिंह मेहता ना प्रभातिया जे छे ए आजे पण लोक कंठे गवाय छे। हार हुंडी तदुपरांत मोसाळू विवाह अने श्राद्ध ए एमना आत्मवृतांतना पदो छे। नरसिंह मेहता ना पदोनी अंदर अध्यात्मनी ऊंचाई जोवा मळे छे, प्राप्त थाय छे। तो आ टूको नरसिंह मेहता नो परिचय छे। त्यारे आ कविताना संदर्भमां नरसिंह मेहता ना भावो जे छे ए आपणे टूंकमां संक्षिप्तमां जोई लईए। तो सांज समे शा मळ्यो कृष्णना मधुर रूप वर्णननुं आ एक गीत काव्य छे। सांजना समये गायोनुं धण छे એ ગામ તરફ પાછું વળતું હોય છે। એવે સમયે અથવા તો એવી વખતે શામળિયો એટલે કે કૃષ્ણ ભગવાન પોતે વૃંદાવનથી આવતા હોય છે એવા વર્ણનથી કાવ્યની શરૂઆત થાય છે। તો આ કાવ્યની શરૂઆત સાથે કૃષ્ણનો પોશાક એનું બાહ્ય જે વ્યક્તિત્વ છે એ પણ અહીંયા દર્શાવવામાં આવેલું છે। કઈ રીતનું તો કે છે કે માથે મુગટ કાનની અંદર કુંડળ પહેર્યા છે સાથે સાથે વસ્ત્ર સ્વરૂપે પિતાંબર ધારણ કર્યું છે અને ડોકની અંદર ફૂલની માળા પણ અહીંયા ઓઢેલો એક ભાગ બતાવેલો છે એટલે કે પછેડી એમણે કૃષ્ણ ભગવાને ધારણ કરેલી છે અને એ રીતના એમના આભૂષણો એટલે કે ગરણાવો અને સાથે સાથે વસ્ત્રો જે છે એ દર્શાવ્યા છે। કૃષ્ણ ચંદનની જેમ મહેકે છે એટલે કે સુગંધ આપે છે જેમ ચંદનનું લાકડું આપણે જેને સુખડ કહીએ છીએ એની જેમ કૃષ્ણના રૂપની આવી શોભા વર્ણવવા માટે નરસિંહ મહેતા જુદા જુદા અથવા તો જુદી જુદી ઉપમાઓ પ્રયોજે છે ઉપયોગમાં લે છે। દાખલા તરીકે કહી શકીએ કે તારાઓની વચ્ચે જેમ ચંદ્ર શોભતો હોય સૂરજ ચંદ્ર શોભતો હોય એ જ પ્રમાણે એમ કહી શકીએ કે સોનાની વચ્ચે હીરાની શોભા દેખાય છે અથવા તો એ શોભા જોડાયેલી હોય છે। એ જ પ્રમાણે દર્શાવ્યું છે કે ગોવાળોની વચ્ચે ગિરિધર એટલે કે કૃષ્ણ ભગવાન શોભી રહ્યા છે એ ઉપમા સાથે આ કવિતાની અંદર વાત કરી છે। સાથે સાથે છેલ્લી બે પંક્તિઓની અંદર સુંદર મધુર કૃષ્ણ ઉપર ભક્ત નરસિંહ એટલે કે નરસિંહ મહેતા કેવી રીતે એમ કહી શકીએ કે વારી જાય છે અથવા તો એમ કહી શકીએ કે એમની ઓલામાં આવી જાય છે એ ભાવ એમણે શૃંગારિક રીતે આપણે શૃંગાર રસના સંદર્ભે કહીએ છીએ એની જેમ અહીંયા કવિતાના માધ્યમથી વ્યક્ત થયો છે। તો આવા વાહલા શુભકારી અને સાથે સાથે રસિક કૃષ્ણ વગર રહી શકાય એમ નથી એમ અહીંયા નરસિંહ મહેતાએ ઉલ્લેખ કરીને કહ્યું છે કે વારંવાર નિરખતા અથવા તો જોતા રહેવાના ભાવ સાથે આ કાવ્ય છે તે પૂરું થાય છે। તો આ કવિતાની સમજૂતી અહીંયા દર્શાવવામાં આવી છે। હવે આપણે સૌ પ્રથમ અઘરા શબ્દોની સમજ પ્રાપ્ત કરી લઈએ જેથી કરીને કવિતાને આપણે જ્યારે એનું પઠન કરીએ અને એના જે શબ્દો છે એ ખૂબ સરળતાથી આપણે સમજી શકીએ।
तो गोधन एटले के गायो रूपी धन अहीं लेवानुं छे। गायो नु धन एटले के टोळो। पछी छे कुंडल, काने पहेरवानुं एक घरेणू अथवा तो आभूषण। पछी छे पीतांबर एटले के पीळू रेशमी वस्त्र। त्यार पछी छे पछेड़ी एटले के ओढ़वानी जाडी चादर। त्यार पछी छे चुआ, एनो मतलब थाय छे सुगंधी तेल। पछी छे चंदन एटले के एक जातनू सुगंध सुगंधी लाकड़ू, एने आपणे सुखड़ पण कहीए छीए। पछी छे शशियर, शशी एटले चंद्र थाय अने ए चंद्र साथे यर शब्द जोड़ायेलो छे। हेम, हेम एटले सोनू थाय। बीजो एनो पर्यायवाची शब्द छे कनक। त्रीजो शब्द छे सुवर्ण। आ साथे आपणने सौनी जाण सारू कनकनो बीजो अर्थ धतुरो पण थाय छे। पछी छे हळधर, हळधर एटले के बलराम। बीजी रीते कहीए तो हळने धारण करनार एवो पण एनो अर्थ थाय छे। निरखवू એટલે કે ધ્યાનથી જોવું। આળ એટલે કે આક્ષેપ, અહીં લેવાનું છે વહાલ અથવા તો ઓળખ। તદઉપરાંત પહોંચવું એમ પણ થઈ શકે। હવે પછીના આપણે જોઈશું વિરોધી શબ્દો, તો મોહ એની સામે છે નિર્મોહ। બીજો શબ્દ છે રૂપ, તો એની સામે આવશે કુરૂપ। ત્રીજો શબ્દ છે શુભ, તો એની સામે આવશે અશુભ। હવે તળપદા દેશી ગામડિયા શબ્દોની વાત કરીએ તો એમાં છે વીણ એટલે કે વિના, સમે એટલે કે સ મ ઈ, ધરિયો એટલે કે ધારણ કર્યો, જડિંગ એટલે કે જડેલું, રુદે એટલે કે હૃદયમાં। તો આ એના શબ્દો છે। કવિએ વાપરેલા થોડાક પ્રયોગો વિશેની વાત પણ અહીંયા જાણવી ખૂબ જરૂરી છે, તો એ વિશે પણ થોડી વાત સમજી લઈએ। કવિ નરસિંહ મહેતાએ આવે, ઉપજાવે, લહેકે, મહેકે, હીરો, વીરો, મારું, વારું, રહીએ, હરખીએ જેવા પ્રાસસભર શબ્દોથી કાવ્ય ગૂંથ્યું છે। સાથે સાથે તારાના વૃંદનો ચંદ્ર અને સોને મઢ્યો હીરો જેવી સરખામણીથી શ્રી કૃષ્ણનું સૌંદર્ય પ્રગટ કર્યું છે, એ પણ વાત આપણે આગળ કરી। કુંડળ લહેકે, ચંદન મહેકે, ચાલતા કૃષ્ણ સાથે હાલતા કુંડળ વર્ણવવા કવિએ કુંડળ સાથે લહેકે શબ્દ લાવ્યા છે। તો વળી ચંદન સાથે મહેકે પ્રયોજી અથવા તો ઉપયોગમાં લઈ અંત્યાનુપ્રાસ અલંકાર પણ કવિએ સરસ રીતે વણી લીધો છે, તે આ કવિતાના માધ્યમથી આપણે જોઈ શકીએ છીએ। તો હવે આપણે કવિતાનો રસાસ્વાદ અથવા તો પઠન જોઈશું, જે આ પ્રમાણે છે। સાંજ સમે શા મળ્યો વાહલો વૃંદાવનથી આવે, સાંજ સમે શા મળ્યો વાહલો વૃંદાવનથી આવે, આગળ ગોધન પાછળ સાજન મનમાં મોહ ઉપજાવે, સાંજ સમય શા મળ્યો વૃંદાવનથી આવે, મોર મુકુટ શિર સુંદર ધરિયો, મોર મુકુટ શિર સુંદર ધરિયો, કાને કુંડળ લહેકે પહેર્યા પીતાંબર ફૂલની પછેડી, ચુ આ ચંદન મહેકે સાંજ સમે શા મળ્યો વૃંદાવનથી આવે, તારા મંડળમાં જેમ શશિયર શોભે, તારા મંડળમાં જેમ શશિયર શોભે, હેમે જડિંગ હીરો તેમ ગોવાળમાં ગિરધર શોભે, હરી હળધરનો વીરો, સાંજ સમે શા મળ્યો વૃંદાવનથી આવે, વાહલાજીનું રૂપ હૃદયમાં વસ્યું, વાહલાજીનું રૂપ હૃદયમાં વસ્યું, મનડું તે ઘસ્યું મારું,
આળ કરી આ લિંગન દીધું, આળ કરી આ લિંગન દીધું, તન મન મુખ પર વારું, સાંજ સમે શ્યા મળ્યો વૃંદાવન થી આવે. વાહલાજીનું રૂપ મહાશુભકારી, વાહલાજીનું રૂપ મહાશુભકારી, રસિયા વીણ કેમ રહીએ, નરસૈયાચા સ્વામીની શોભા, નરસૈયાચા સ્વામીની શોભા, નિરખી નિરખી હરખીએ, સાંજ સમે શ્યા મળ્યો વૃંદાવન થી આવે, સાંજ સમે શ્યા મળ્યો વૃંદાવન થી આવે. તો વિદ્યાર્થી મિત્રો, આ આખી સમજૂતી, કવિતાનું પઠન, અઘરા શબ્દોની સમજૂતી, કવિ પરિચય બધું જ જોયા પછી આ કવિતા તમે પોતે જાતે ગાઈ શકો તે માટે એક પદનો ઢાળ સ્વરૂપની કવિતા આની સાથે હું જોડું છું, જેથી કરીને તમને આનો ઢાળ કેવો હોઈ શકે એનો પણ ખ્યાલ આવે, એને પણ માણજો. સમી શા